नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 चैप्टर 3 द्विचल सुरेख समीकरण भाग 4 स्वाध्याय 3.2। विद्यार्थी मित्रों, अगाउना शैक्षणिक वीडियो में आपणे द्विचल सुरेख समीकरणના આપેલ સમીકરણના સહગુણકો વચ્ચે કયો સંબંધ છે એનો અભ્યાસ કર્યો હતો। હવે અભ્યાસને આધારે સ્વાધ્યાય 3.2 ના 3 દાખલાઓનો આપણે અભ્યાસ કરવાનો છે। લખેલું છે કે નીચેના સુરેખ સમીકરણથી બનતી રેખાઓ વિશે જણાવો, તેમજ તેમના ગુણોત્તર a1/a2 b1/b2 c1/c2 ની સરખામણી કરો। અહીંયા તમને દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં એટલે બે સમીકરણો આપેલા હશે, એમાં x ના સહગુણકો વચ્ચેનો સંબંધ, y ના સહગુણકો વચ્ચેનો સંબંધ અને અચળ પદના સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે। આપણે શરૂઆત કરીએ દાખલા નંબર 1। રકમ આ રીતે આપેલી છે, 5x -4y + 8 = 0। પહેલું સમીકરણ છે 5x -4y + 8 = 0। અહીંયા x નો સહગુણક 5 છે। પહેલું સમીકરણ છે એટલે આપણે a1 કહીશું, તો a1 = 5 થાય। y નો સહગુણક -4 ચિહ્ન સાથે લેવાનો, જેને આપણે b1 કહીએ એટલે b1 = -4। અને પહેલા સમીકરણ માટે અચળ પદ અને આપણે c1 કહીએ એટલે c1 = 8। આ વિગત અહીંયા લખેલી છે, a1 = 5, b1 = -4 અને c1 = 8। c1 = 8, ત્રણ વિગત આપણે લખી દીધી। હવે બીજું સમીકરણ જોઈએ, 7x + 6y -9 = 0। ફરી 7x + 6y -9 = 0। અહીંયા x નો સહગુણક 7। હવે આ બીજું સમીકરણ છે, અહીંયા a2 કહીશું। આપણે x ના સહગુણકને a1 અને a2 દ્વારા દર્શાવીએ છીએ, a1 પહેલા સમીકરણ માટે અને a2 બીજા સમીકરણ માટે। એટલે અહીંયા a2 = 7, y નો સહગુણક 6 એટલે b2 = 6 અને અચળ પદ -9 એટલે c2 = -9। એ વિગત અહીંયા લખેલી છે, a2 = 7, b2 = 6 અને c2 = -9। તો હવે આપણી પાસે a1 a2 b1 b2 c1 c2 આ દરેકની કિંમત આવી ગઈ। અગાઉના શૈક્ષણિક વિડીયોમાં આપણે સમજ્યા છે કે એમનો ગુણોત્તર આપણે લેવાનો। તો પહેલા આપણે a1/a2 શું આવશે સમજીએ। a1/a2 તો a1 ની કિંમત 5 છે અને a2 ની કિંમત 7 છે, એટલે a1/a2 = 5/7 આ ગુણોત્તર મળ્યો। આ જ રીતે આપણે b1/b2 મેળવીએ, તો b1/b2 માં b1 ની કિંમત -4 એટલે -4 લખ્યું અને b2 ની કિંમત 6, b2 6 છે એટલે 6 લખ્યું છે, તો -4/6 આ બતાવ્યું છે। તમે આનો છેદ ઉડાડી શકો, તો છેદ ઉડાડો તો આને 2 વડે ભાગો તો અહીંયા 2 આવશે, આને 2 વડે ભાગો અહીંયા 3 આવશે, એટલે 2/3 પણ ચિહ્ન માઇનસ નું છે એટલે ગુણોત્તર મળ્યો -2/3। તો a1/a2 5/7 હતું, b1/b2 -2/3 આવ્યું। આ કેવી રીતે આવ્યું છે ઉડાડીને મેં તમને સમજાવવા પ્રયત્ન કરેલો છે। હવે c1/c2 તો c1 ની કિંમત 8 અને c2 ની કિંમત -9, તો c1/c2 = 8/-9। તમે આને -8/9 માં એવી રીતે પણ દર્શાવી શકો। તો જુઓ વિદ્યાર્થી મિત્રો, a1/a2 5/7 છે, b1/b2 -2/3 આ કિંમત સરખી નથી અને c1/c2 8/-9 એટલે કે -9/8/9 માં છે, અર્થાત આ ત્રણેયમાંથી એક પણ ગુણોત્તરોની કિંમત સરખી નથી, એટલે કે a1/a2 ડઝ નોટ ઇક્વલ ટુ b1/b2। a1/a2 અને b1/b2 ની કિંમતો સરખી નથી। આપણે અગાઉના શૈક્ષણિક વિડીયોમાં ભણ્યા છીએ કે જો a1/a2 ડઝ નોટ ઇક્વલ ટુ b1/b2 થાય તો આપેલી રેખાઓ એક જ બિંદુમાં છેદે છે,
એટલે કે આપેલી રેખાઓ એક જ બિંદુમાં છેદે છે એટલે આ સમીકરણો સુસંગત છે એટલું જ નહીં એમને અનન્ય ઉકેલ છે એક અને માત્ર એક જ ઉકેલ છે તો આ સહગુણકો વચ્ચેના સંબંધને આધારે આવો દાખલો પરીક્ષાની અંદર પૂછી શકાય ચાહે એક માર્ક કે બે માર્કમાં એક માર્કમાં પૂછાય તો તમારે રફમાં ગણતરી કરીને પણ આનો જવાબ આપવાનો છે અને બે ગુણમાં પૂછાય તો તમારે પૂરેપૂરી ગણતરી જે બતાવી છે એ રીતે તમારે એને દર્શાવવાનું છે બીજો દાખલો જોઈએ 9x + 3y + 12 = 0 આવું આપેલું છે 9x + 3y + 12 = 0 બીજું સમીકરણ છે 18x + 6y + 24 = 0 પહેલા સમીકરણથી આપણે શરૂઆત કરીએ x નો સહગુણક 9 એટલે a1 = 9 y નો સહગુણક 3 એટલે b1 = 3 અને અચળ પદ જેને આપણે c1 કહીએ એ 12 છે એટલે a1 = 9 b1 = 3 અને c1 = 12 આ આવી ગયું બીજું સમીકરણ લઈએ 18x એટલે x નો સહગુણક 18 આપણે આને a2 કહીશું a2 = 18 y નો સહગુણક 6 6y લખ્યું છે y નો સહગુણક 6 જેને આપણે b2 કહીશું એટલે b2 = 6 અને વત્તા 24 અચળ પદ 24 છે એટલે c2 = 24 અર્થાત a1 b1 c1 a2 b2 અને c2 ની કિંમતો મળી ગઈ હવે અગાઉની જેમ જ પહેલા તમારે a1 ભાગે a2 શોધવાનું પછી b1 ભાગે b2 શોધવાનું પછી c1 ભાગે c2 શોધવાનું એટલે કે ગુણોત્તર મેળવવાનું a1 ભાગ્યા a2 તો a1 ની કિંમત 9 છે એટલે 9 લખી દીધું a2 ની કિંમત 18 છે એટલે 18 લખી દીધું 9 ભાગ્યા 18 છેદ ઉડે છે 9 દુ 18 એટલે 1 દૂત્યાંશ આનો ગુણોત્તર 1 દૂત્યાંશ થયો છેદ ઉડાડી શકાય 9 દુ 18 એટલે તમે 2 લખી દો ઉપર 1 લખો એટલે 9 દુ 18 1 દૂત્યાંશ ગુણોત્તર થયો b1 ભાગ્યા b2 જોઈએ તો b1 3 અને b2 6 તો b1 ભાગ્યા b2 બરાબર 3 ભાગ્યા 6 3 ભાગ્યા 6 એટલે 3 દુ 6 ફરીવાર 2 આવશે એટલે ગુણોત્તર 1 દૂત્યાંશ જ મળશે a1 ભાગ્યા a2 નો ગુણોત્તર 1 દૂત્યાંશ b1 ભાગ્યા b2 નો ગુણોત્તર પણ તમને 1 દૂત્યાંશ મળે છે હવે આપણે c1 ભાગ્યા c2 પણ શોધવા પ્રયત્ન કરીએ તો c1 = 12 છે અને c2 = 24 12 ભાગ્યા 24 અહીંયા પણ છેદ ઉડશે 12 દુ 24 એટલે છેદમાં 2 આવશે અંશમાં 1 આવશે એટલે એ ગુણોત્તર પણ 1 દૂત્યાંશ થઈ ગયો અર્થાત a1 ભાગ્યા a2 એક દૂત્યાંશ b1 ભાગ્યા b2 એક દૂત્યાંશ c1 ભાગ્યા c2 પણ એક દૂત્યાંશ દરેક વખતે ગુણોત્તર સરખો થાય છે એટલે a1 ભાગ્યા a2 = b1 ભાગ્યા b2 = c1 ભાગ્યા c2 આ શરત જ્યારે આવે તો આપણે કહી શકીએ કે આપેલી રેખાઓ સંપાતી રેખાઓ છે એટલે આ બંને સમીકરણોની રેખાઓ સંપાતી રેખાઓ છે અને સંપાતી રેખાઓ હોય તો ઉકેલ અનંત છે એમ કહેવાય એટલે આપેલા સમીકરણનો ઉકેલ અનંત છે એમ કહેવાય વિદ્યાર્થી મિત્રો તમે આ સમીકરણમાંથી બે કોમન લઈ લો સામાન્ય લઈ લો એટલે કે બે વડે આને ભાગી નાખો તો 9x આને બે વડે ભાગો એટલે 3y આને બે વડે ભાગો એટલે 12 જો ઉપરનું સમીકરણ મળશે 9x + 3y + 12 = 0 ઇન્વર્સ સમીકરણ પ્રાપ્ત થશે જ્યારે આવી ઘટના બને તો આપેલી રેખાઓ સંપાતી રેખાઓ કહેવાય અને એનો ઉકેલ છે એ અનંત છે એમ કહી શકાય શરત એવી છે કે a1 ભાગ્યા a2 = b1 ભાગ્યા b2 = c1 ભાગ્યા c2 મળે તો આપેલી રેખાઓ સંપાતી છે આગળનો દાખલો જોઈએ ત્રીજો દાખલો 6x - 3y + 10 = 0 પહેલું સમીકરણ 6x - 3y + 10 = 0 અહીંયા x નો સહગુણક 6 એટલે a1 = 6 y નો સહગુણક -3 ચિહ્ન માઇનસ નું છે એટલે b1 = -3 અહીંયા લખેલું છે b1 = -3 અને અચળ પદ c1 તો c1 = 10 અહીંયા 10 આપેલું છે a1 b1 અને c1 ની કિંમત પ્રાપ્ત થઈ ગઈ a1 = 6 b1 = -3 અને c1 = 10 બીજું સમીકરણ લઈએ 2x - y + 9 = 0 ફરી 2x - y + 9 = 0 x નો સહગુણક 2 બીજું સમીકરણ જે આપણે a2 લેવું પડશે તો a2 = 2 b2 y નો સહગુણક જો હવે વિદ્યાર્થી મિત્રો y ની આગળ કઈ આંકડો લખેલો નથી ન લખેલો તો આપણે સહગુણક શું સમજવાનો 1 સમજવાનો એટલે અહીંયા 1 સહગુણક છે પણ પાછું ચિહ્ન માઇનસ છે એટલે હવે b2 = y નો સહગુણક 1 અને ચિહ્ન માઇનસ છે તો અહીંયા -1 લખવાનું થશે
सी टू बराबर नौ अचल पद नौ छे अहीं आपणे माइनस एक लखीशुं माइनस एक थशे એટલે ફરી વાર ए टू बराबर बे बी टू बराबर माइनस एक त्या माइनस एक छे माइनस एक चिन्ह माइनस नुं छे અને C2 બરાબર 9 હવે આપણે ગણતરી લઈએ A1 ભાગ્યા A2 તો 6 ભાગ્યા 2 A1 ભાગ્યા A2 બરાબર 6 ભાગ્યા 2 ધ્યાન રાખજો અહીંયા છેદ ઉડશે 2 તરી 6 3 અંશમાં આવશે એટલે ગુણોત્તર મળી ગયો 3 A1 ભાગ્યા A2 નો ગુણોત્તર થયો 6 ભાગ્યા 2 એટલે 3 એ જ રીતે B1 ભાગ્યા B2 જોઈએ તો B1 -3 છે અને B2 -1 છે ધ્યાન રાખજો I માઇનસ અને I માઇનસ माइनस माइनस प्लस એટલે 3 ભાગ્યા 1 એટલે જવાબ તો 3 થાય પણ બંને જગ્યાએ માઇનસ છે એટલે પ્લસ થઈ જશે એટલે આ ગુણોત્તર પણ 3 મળે અર્થાત a1 ભાગ્યા a2 બરાબર 3 અને b1 ભાગ્યા b2 બરાબર પણ શું છે 3 જ છે હવે આપણે c1 ભાગ્યા c2 સમજીએ તો c1 ની કિંમત આપણે શોધેલી છે 10 અને c2 ની કિંમત છે 9 એટલે c1 ભાગ્યા c2 બરાબર 10 9 માં તો a1 ભાગ્યા a2 એનો જવાબ તમને 3 મળ્યો b1 ભાગ્યા b2 નો જવાબ પણ 3 મળ્યો એટલે a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 થઈ ગયું પણ c1 ભાગ્યા c2 10 9 માં આવશે એટલે આવી શરત મળે કે a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 does not equal to c1 ભાગ્યા c2 તો જ્યારે આવી શરત આવે ત્યારે આપેલી રેખાઓ પરસ્પર સમાંતર રેખાઓ છે એટલે કે આ બંને સમીકરણના તમે આલેખ દોરો તે પરસ્પર સમાંતર રેખાઓ આવશે અને આપણે જાણી લઈએ કે સમાંતર રેખાઓ ક્યારે છેદે નહીં એટલે આપેલા સમીકરણનો ઉકેલ ખાલી ગણ છે અથવા ઉકેલ નથી એમ કહી શકાય તો જે અગાઉના શૈક્ષણિક વિડિયોમાં આપણે ત્રણેય શરતો ભણ્યા હતા એ ત્રણેય શરતો આધારિત સ્વાધ્યાય 3.2 માં આપણે ત્રણેય દાખલાઓનો અભ્યાસ કરેલો છે આ દાખલાઓ તમારે નોટપેડ સાથે તમારી નોટબુકમાં લખવાના છે એટલું જ નહીં પરીક્ષાની અંદર પણ આવા દાખલા પૂછાય તો જે કઈ શરતોનો આપણે અભ્યાસ કર્યો છે એ તમને બરાબર યાદ રહેવી જોઈએ હવે પછી द्विचल सुरेख समीकरण भाग 5 માં આપણે द्विचल सुरेख समीकरण ઉકેલવા માટેની જે રીતો છે એનો અભ્યાસ લઈશું